नमस्कार दर्शक मित्रों, स्वागत छे तमारू माहिती पुस्तक यूट्यूब चैनल मा। आजना मुख्य अने खेडूत समाचार मा जोईए तो डुंगळीना भावमा 50 रूपियानो वधारो, दिवाळीमा घऊना भाव वधशे, खेडूतने कृषि बिजनेस शुरू करवा सरकार आपशे 15 लाखनी सहाय। त्यारबाद मित्रों, कर्मचारीओने दिवाळी पहेला सरकारनी मोटी भेट, आवकवेरो भरवाने लईने सौथी मोटी अपडेट, साबु अने डिटर्जंटना भावमा थयो मोटो घटाडो। आ तमाम समाचारोनी विस्तारथी वात आजना आपणे आ वीडियोमां करवाना छीए। ते पहेला जे पण दर्शक मित्रों अमारी माहिती पुस्तक यूट्यूब चेनल पर नवा छे अने हजी सुधी तेमणे अमारे आ चेनल सब्सक्राइब नथी करी तो ते दर्शक मित्रोने खास विनंती छे कि नीचे आपेलू लाल कलरनुं सब्सक्राइबनुं बटन दबावी बाजूनी घंटडीने आइकनने पण दबावी देजो, जेथी अमारा आवनारा कोई पण नवा वीडियोनी माहिती तमने समयसर मळती रहेशे। तेमज मित्रों, अमारो आ वीडियो जो तमने पसंद आवे तेमज उपयोगी लागे तो वीडियोने एक लाइक करी देजो, तेमज तमारा अन्य मित्रों ने पण शेर करी देजो। तो चालो मित्रों शुरू करिए आजनो आ वीडियो। तो सौ प्रथम ने अपडेट जोईए तो डुंगळीनी बजार में वेचवाली एकदम ओछी छे अने स्टॉक में पड़ेला माल में बगाड चालू थई गयो छे। वरसाद पड़ी रह्यो छे होवाथी डुंगळी में पण नबला माल वधारे नबळा थई रह्या छे। सारा माल ने वेचवाली ओछी छे अने तेमां ऊंचा भाव पण बोलाई रह्या छे। डुंगळीना वेपार साथे संकळायेला वर्ग कहे छे कि डुंगळीनी बजार में सरेराश भाव रूपया 25 થી 50 प्रति मणे सुधरी शके छे। दिवाळी आसपास के दिवाळी पछी डुंगळीनी बजार में तेजी पण आवी शके छे। त्यारबाद ने मित्रों अगलना समाचार जोईए तो दिवाळी में घऊना भाव वच्चे घऊमा निकासबंदी चालू रही छे अने सरकार पासे घऊनी खास आवको नथी। घऊमा दिवाळी सुधी तेजी थशे तेवी धारणा राखीने बेठेला खेडूतोने ऑगस्ट अने सप्टेम्बर में मोटा पाये घऊनी वेचवाली करी हती। ऑगस्ट सप्टेम्बर में देश में छेल्ला 12 वर्ष में सौथी वधु घऊनी आवक थई होवानी सरकारी वेबसाइट एगमार्क नेट कहे छे। घऊना भाव दिवाळी सुधी स्टेबल रहे तेवी धारणा छे, परंतु सारी क्वालिटीना बियारण क्वालिटीनो भा माल जेमनी पासे पड्यो छे तेमणे वेचाण करवा माटे ઉતાવળ કરવી નહીં, કારણ કે મિત્રો દિવાળી પહેલા કે દિવાળી પછી તુરંત બિયારણની મોટી માંગ નીકળશે। ત્યારબાદ મિત્રો આગળની અપડેટ જોઈએ તો ખેડૂતને કૃષિ બિઝનેસ શરૂ કરવા સરકાર આપશે 15 લાખની સહાય। જો તમે પણ મિત્રો કિસાન યોજનાનો લાભ મેળવી રહ્યા છો તો તમારા માટે એક મોટા સમાચાર મળી રહ્યા છે। હવે સરકાર કિસાનોને નવો કૃષિ બિઝનેસ શરૂ કરવા માટે 15 લાખ રૂપિયા ઉપલબ્ધ કરાવી શકે છે। તમે આ યોજનાનો લાભ કઈ રીતે લઈ શકો છો? કિસાનોની આર્થિક મદદ માટે સરકારે પીએમ કિસાન FPO સ્કીમની શરૂઆત કરી છે। આ સ્કીમની હેઠળ ફોર્સ પ્રોડ્યુસર ઓર્ગેનાઇઝેશનને 15 લાખ રૂપિયા આપવામાં આવશે। સરકાર દેશભરના કિસાનોને નવો કૃષિ બિઝનેસ શરૂ કરવા માટે નાણાકીય સહાયતા આપશે। આ સ્કીમનો લાભ લેવા માટે 11 કિસાનોને મળીને એક ઓર્ગેનાઇઝેશન કંપની બનાવવી પડશે। તેનાથી કૃષિ સંબંધિત ઉપકરણ કે ફર્ટિલાઇઝર, વીજ કે દવાઓ ખરીદમાં પણ ખૂબ જ સરળતા મળશે। ત્યારબાદ મિત્રો આગળના સમાચાર જોઈએ તો કર્મચારીઓને દિવાળી પહેલા મળશે સરકારની મોટી ભેટ। દિલ્હી સરકારે દિવાળી પહેલા પોતાના કર્મચારીઓને મોટી ભેટ આપી છે। દિલ્હી સરકારની બેઠકમાં DA એટલે કે મોંઘવારી ભથ્થામાં 4% વધારો કરવામાં આવ્યો છે। દિલ્હીમાં કેન્દ્ર સરકારના પગલે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની આગેવાની હેઠળની રાજ્ય સરકારે તેના તમામ કર્મચારીઓને માટે મોંઘવારી ભથ્થામાં 4% વધારો કરવાની જાહેરાત કરી છે। દિવાળી પહેલા રાજ્ય સરકારના કર્મચારીઓને આપવામાં આવેલી આ ગિફ્ટ અંગે દિલ્હી સરકારે આદેશ જારી કર્યા છે। એક સત્તાવાર આદેશ અનુસાર દિલ્હીના નાણાં વિભાગે કેન્દ્ર સરકાર દ્વારા સુધારેલા દરો અનુસાર મોંઘવારી ભથ્થામાં વધારવાની વિગતો તેમના સંબંધિત વિભાગો અને સ્વચ્છેત સંસ્થાઓને પણ મોકલી દીધી છે। ત્યારબાદ મિત્રો આવકવેરા ભરવાને લઈને સૌથી મોટી અપડેટ મળી રહી છે। તમે પણ મિત્રો અત્યાર સુધી આવકવેરા રિટર્ન ભર્યું નથી તો તમે 31 ડિસેમ્બર સુધી લેટ ફીની સાથે આવકવેરો ભરી શકો છો। આવકવેરા રિટર્ન દાખલ કરવાની અંતિમ તારીખ 31 જુલાઈ હતી। મહત્વનું છે કે નાણાકીય વર્ષ 2021-22 અને આ કારણે વર્ષ 2022-23 માટે આવકવેરા રિટર્ન ભરવાની શરૂઆત 15 જૂન 2022 થઈ હતી, જે 31 જુલાઈએ સમાપ્ત થઈ ગઈ છે। આ સાથે સરકારે આવકવેરો ભરવાને લઈને મોટી જાહેરાત કરી છે। છેલ્લા 2 વર્ષોની જેમ આ વખતે પણ ટેક્સ ફ્લાઇંગ માટે અંતિમ તારીખ વધારવાની આશા સેવાઈ રહી હતી, પરંતુ મિત્રો હવે સરકારે તેને ન વધારી જો તમે ડેડલાઇન પહેલા આવકવેરો ન ભર્યો હોય તો તમારે દંડ ભરવો પડશે। આગળના સમાચાર જોઈએ તો સાબુ અને ડિટર્જન્ટના ભાવમાં થયો મોટો ઘટાડો। ભારતની સૌથી મોટી FMCG બ્રાન્ડ હિન્દુસ્તાન યુનિલિવર સાબુ અને ડિટર્જન્ટની કિંમતોમાં ઘટાડો કર્યો છે। કંપનીએ કહ્યું છે કે પ્રોડક્ટના આધારે કિંમતોમાં 2 થી લઈને 19% સુધીનો ઘટાડો કરવામાં આવ્યો છે। કહેવામાં આવ્યું હતું કે મિત્રો આ નિર્ણયથી કાચા માલની કિંમતોમાં પણ ઘટાડા બાદ લેવામાં આવ્યો છે।
કંપનીના આ નિર્ણય બાદ સર્ફ સાબુ અને ડિટર્જન્ટની ભાવમાં કિંમતો નીચે પણ આવી શકે છે। તો મિત્રો આ હતા આજના મહત્વના અને અગત્યના સમાચાર। જો મિત્રો તમે ચેનલ નવા હોય તો